हेलो विद्यार्थी मित्रों, दाखला तरफ आगे वधीए छीए। हवे तो क्वेश्चन कहे छे, चार अवरोधना दर सेकंडे 100 ऊष्मा ऊर्जा उत्पन्न थाय छे। ऊष्मा ऊर्जा ने शुं कहेवाय? तो ऊष्मा ऊर्जा एने कहेवाय हीट एनर्जी। एटले एने आपणे एच द्वारा ओळखी शकीए। रेडी? चार ओम अवरोध धरावता दर सेकंडे 100 जूल ऊष्मा ऊर्जा उत्पन्न थाय छे। तो ऊष्मा ऊर्जा एच बराबर शुं आपेलुं छे? 100 जूल। चार अवरोध एटले અવરોધાર એટલે 100 4 ઓમેગા। રેડી? તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો। એટલે કે આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વી દ્વારા ઓળખી શકાય છે એ આપણે ગોતવાનો છે। તો ઉષ્મા ઉર્જા છે, તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું હતું? એચ બરાબર, ઘણા બધા સૂત્ર હતા યાદ છે આપણી પાસે, અવરોધના 2-3 સૂત્ર હતા, યાદ આવે છે તમને? હા। તો અવરોધ એટલે હીટ એનર્જીના ઘણા બધા આઈ સ્ક્વેર આર ટી એવું સૂત્ર હતું, યાદ છે? તો અહીંયા શું થાય, વી સ્ક્વેર આર અપોન ટી, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આપણને શું થઈ જાય છે, આની અંદર મળી જાય છે। તો કઈ રીતે? તો અહીંયા જો આર કેવા છે, ભાગાકારમાં, આ બાજુ જશે તો ગુણાકારમાં, એચ ગુણ્યા આર થઈ જશે, અને વી સ્ક્વેર ટી, આમાંથી આપણે શું જોતું હોય, વી સ્ક્વેર, કારણ કે પોટેન્શિયલ વી સ્ક્વેરને કરતાં બનાવો તો ટી ગુણાકારમાં છે, આ બાજુ આવે તો કેવા થઈ જાય, ભાગાકારમાં। રેડી? તો આ સૂત્રની અંદર કિંમત મૂકો, એચની કિંમત કેટલી હતી હોય? 100, આરની કિંમત કેટલી હતી? 4, છેદમાં સમય, તો સમય તો આપણી પાસે છે, હા, તો કીધું છે દોરોડના બે છેડા વચ્ચેનો દર સેકન્ડે એટલે સમય શું આપેલો હતો આપણી પાસે અહીંયા, સમય ટી બરાબર 1 સેકન્ડ। રેડી? તો આપણી પાસે અહીંયા સમય પણ આપેલો હતો, જે આપેલો હતો આપણને 1 સેકન્ડ, બરોબર છે? તો અહીંયા ટીની જગ્યાએ આપણે શું કોડે છેદમાં 100 × 4 એટલે 400, તો વી સ્ક્વેર બરાબર શું મળ્યા, 400, કારણ આવડે તો શું જોતું હોય, વી, તો આનું વર્ગમૂળ કાઢો, 400નું વર્ગમૂળ શું નીકળે, વી બરાબર 200, તો વિદ્યુત સ્થિતિ 20 નીકળે, 400નું વર્ગમૂળ નીકળે 20। ચાલ, રેડી છે? તો આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો, 20 વોલ્ટ। રેડી? એકદમ સમજાઈ ગયું? આમાં કાંઈ પ્રશ્ન કે ખબર ના પડતી હોય કે કાંઈ ક્વેરી હોય તો તમે મને કહી શકો છો, ઓકે? હજી એકવાર પહેલેથી રિપીટ કરી દઉં છું, ચાર અવરોધ ધરાવતા દર સેકન્ડે 100 ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો। તો અહીંયા ઉષ્મા ઉર્જાની વાત થાય છે, ઉષ્મા ઉર્જાને આપણે એચ દ્વારા ઓળખી શકીએ, જે આપેલી છે 100 જૂલ। બીજું, ચાર ઓમેગા અવરોધને આપણે 4 ઓમેગા એટલે કે અવરોધને આર તરફ ઓળખી શકીએ છીએ। ઉષ્મા ઉત્પન્ન થતા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વી દ્વારા ઓળખી શકીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વી એ ક્વેશ્ચનમાં કે આપણે એ ગોતવાનો થાય છે, શોધવાનો છે। તો એચ બરાબર શું થઈ જાય, વી સ્ક્વેર આર ઇન્ટુ ટી। તો આ સૂત્ર ઉપરથી જોઈએ, આર આ બધું જોઈએ તો ગુણાકારમાં એચ ગુણ્યા શું થઈ જાય, આર, 20 × ટી, આપણે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ, વી કરે, વીને કરતા બનાવે, વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે, એચ એટલે શું, 100, આર એટલે 4, ટી એટલે 1, 100 × 4 એટલે 400, આનું વર્ગમૂળ કાઢો, 20નું વર્ગમૂળ શું નીકળે, વી, તો વી બરાબર શું થઈ જાય, 400નું વર્ગમૂળ નીકળે 20। આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જાય છે આપણી પાસે 20 વોલ્ટ। રેડી? એકદમ ચાલો। હેલો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો જે દાખલો છે એના તરફ વળીએ। એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે, એટલે બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે, એટલે અહીંયા વોલ્ટેજ આપેલા છે, જો વી બરાબર 220, વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો, વિદ્યુત પ્રવાહને શું કહેવાય, આઈ, એનો આઈ પછી 0.50 એમ્પિયર, તો બલ્બનો પાવર કેટલો એટલે કે પી કેટલો, એમ આપણને આવું પૂછેલું છે। તો પાવરનું સૂત્ર આપણી પાસે છે વી પી ઇઝ ઇક્વલ ટુ આઈ ગુણ્યા વી, તો આઈ કેટલા હતા આપણી પાસે, 220, વીલ્સ પોઈન્ટ કેટલા હતા, 50, એટલે જવાબ આવે 110, પાવરનો એકમ શું થાય, વોટ,
પાવરનો SI એકમ શું થાય, વોટ, એ તમને ખબર જ છે. તો આ રીતે આપણે આરામથી એક માર્કમાં દાખલો પૂછાયો છે. રેડી છે? તો એક માર્કના દાખલાનું અહીંયા આપણે સોલ્યુશન કરેલું છે, કમ્પ્લીટ. ચાલો હવે આપણે આના પછીના બીજા દાખલા તરફ વળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. પૂછાઈ શકે છે, 400 વોલ્ટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને વોટ, તો વોટ કેનો એકમ છે? પાવર. તો અહીંયા પાવર આપેલો છે, ધ્યાન આપજો. પાવર એને કહેવાય પી, એ આપેલું છે 400 વોટ. નું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરને 8 કલાક દિવસ, એક દિવસની અંદર 8 કલાક ચલાવવામાં આવે તો રૂપિયા પ્રતિ 3 કિલો વોટ અવના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થશે? એટલે પહેલાં તો 30 દિવસ એને ચલાવવું છે, તો સમય, રેફ્રિજરેટર કેટલી કલાક વપરાય છે એ જોવું પડે. રેફ્રિજરેટર વપરાશ માટેનો કુલ સમય ટી કહેવાય એને, કેટલો હતો સમય, કેટલો? તો કે સમય છે 8 કલાક અને હરોજની 30 દિવસ, એટલે 8 × 3 = 240. સમય કેટલો? 240 કલાક ચાલુ રહેશે. રેડી? 8 દિવસ અને 30 કલાક, સોરી 30 દિવસ અને 8 કલાક, એટલે 240 કલાક રેફ્રિજરેટર ચાલુ રહેશે. ચાલો રેડી. રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા, તો રેફ્રિજ દ્વારા કેટલો ખર્ચ થશે, કેટલું ઉર્જા માટે કેટલો ખર્ચ થશે? તો એણે એમ કીધું છે રૂપિયા 3 રૂપિયા પ્રતિ કિલો વોલ્ટ અવર, એટલે કિલો વોટ અવર, બરોબર. રૂપિયા 3 થાય તો કેટલા કિલો વોટ અવર છે એ પહેલાં જોવું પડશે, બરોબર. તો પાવરનું સૂત્ર શું? તો પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. ડબલ્યુ એટલે વપરાતી કાર્ય, થતું કાર્ય, કુલ કાર્ય. કાર્યની જગ્યાએ આપણે ઉર્જા પણ લખી શકીએ, તો તમને ખબર જ છે કાર્યની જગ્યાએ આપણે ઉર્જા પણ લખી શકીએ. તો ડબલ્યુને કરતા બનાવવાનો થાય પી ગુણ્યા ટી. પાવર કેટલો હતો? 400. સમય કેટલો હતો ભાઈ? 240 કલાક. 24×96=9000 વોટ અવર, એટલે આટલી ઉર્જા વપરાય છે. પણ આપણને આને કિલો વોલ્ટ અવરમાં પૂછો, ફેરવો, આને કિલો વોલ્ટ અવરમાં ફેરવો, એટલે 96 × 96 થઈ જાય કિલો વોલ્ટ અવર. કારણ શું કામ કિલો વોટ? કારણ કે 3 મીંડા હતા, કિલો એટલે 10^3, 10^3, તો આને શું કિલોમાં ફેરવી નહીં, એટલે 96 કિલો વોલ્ટ અવર થઈ ગઈ. તો ટોટલ કેટલી ઉર્જા વપરાય છે 30 દિવસની અંદર? આ રીતે 30 દિવસમાં રેફ્રિજરેટર ચલાવવા માટે 96 કિલો વોલ્ટ અવર ની ઉર્જા વપરાય છે. તો 1 કિલો વોલ્ટ અવર કેટલા રૂપિયા થાય? 3 રૂપિયા. તો આપણી પાસે કેટલા કિલો વોલ્ટ હતા? 96 કિલો વોલ્ટ અવરે કેટલા રૂપિયા થાય? તો આ બેનો ક્રોસ ગુણાકાર કરો. 96 × 3 કરો એટલે 288 રૂપિયા. આમ કુલ 288 રૂપિયા 30 દિવસ જો આપણે કન્ટિન્યુ દિવસની 8 કલાક રેફ્રિજરેટર ચાલુ કરવામાં આવે તો 288 રૂપિયા જેટલો ભાવ આવી શકે છે. રેડી છે? એકદમ ક્લિયર થઈ ગઈ વાત? રેડી છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ન ખબર પડતી હતી, હજી એક વાર જોઈએ. 400 વોલ્ટનું રેટિંગ ધરાવતા રેફ્રિજરેટરને 8 દિવસ પ્રતિ કલાક, એટલે કે 1 દિવસમાં 8 કલાક ચાલુ રાખવામાં આવે તો રૂપિયા 3 પ્રતિ કિલોવોલ્ટના લેખે 30 દિવસ ચલાવવા માટે કેટલી ઉર્જા, કેટલો ખર્ચ થાય? તો પહેલાં તો કેટલી ઉર્જા વપરાય છે એ જાણવું જરૂરી હતી. તો પાવર એટલે પી, એટલે 400 વોલ્ટ આપ્યું હતું રેટિંગ રેફ્રિજરેટર વચ્ચેનો સમય, કુલ સમય, તો કે 1 દિવસની 8 કલાક, તો 30 દિવસની 240 કલાક થાય. રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા, રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા
પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, પી બરાબર ડબલ્યુના છેદમાં ડબલ્યુ, ડબલ્યુને કરતા બનાવો એટલે ડબલ્યુ એટલે વપરાતી ઉર્જા ડબલ્યુ, તો પી ટી ગુણાકાર ભાગાકારમાં બધે તો ગુણાકાર પી ગુણ્યા ટી, તો પી કેટલા હતા 400, ટી 240, તો આ બેનો ગુણાકાર કરો 96,000 વોટ અવર, વોટ અવર એ કિલોમાં ફેરવો હોય તો 3 મીંડા પાછળ લાગે એટલે 96 કિલો વોટ અવર થઈ જાય. આ રીતે 30 દિવસમાં કુલ વપરાતી ઉર્જા થઈ જાય 96 કિલો વોટ અવર. હવે જો 1 કિલો વોટ અવરના 3 રૂપિયા હોય તો 96 કિલો વોટ અવરના કેટલા, બરોબર, ત્રિરાશિ મૂકી શકાય છે. 1 કિલો વોલ્ટ અવરના 3 રૂપિયા, 96 કિલો વોલ્ટ અવરના કેટલા, તો આનો કોઈ ક્રોસ ગુણાકાર કરો, 96 × 3 એટલે 288 રૂપિયા ખર્ચ થઈ શકે. રેડી, કેટલા રૂપિયા, 288 રૂપિયા ખર્ચ થઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન કંઈક આવેલો છે, કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે. 220 વોલ્ટનું ટીવી 1 કલાક ચલાવે છે અને 1200 વોલ્ટના હીટરને 10 મિનિટ ચલાવે છે, તો બંનેમાંથી કોનું આપણે વધારે પ્રમાણમાં ઉર્જા થતી હશે, તો જોઈએ. અહીંયા વોટ, વોટ એટલે શું થઈ જાય, 250 વોટ એટલે પાવર થઈ જાય, તો કોના માટે, પ્રથમ ટીવી માટે, પ્રથમ ટીવી માટે ને પછી આપણે હીટર માટે. તો ટીવી માટે 250 વોલ્ટનું એટલે પાવર આપેલો છે, પાવર પી બરાબર 250 વોટ. રેડી છે, રેડી છે. નું ટીવી 1 કલાક ચલાવતા સમય આપેલો છે, સમય, સમય એટલે ટી, કેટલી કલાક, 1 કલાક, 1 કલાકની અંદર કેટલી સેકન્ડ આવે, 3600 સેકન્ડ. તો પેલા ટીવી કેટલી ઉર્જા વાપરે એ જોઈ લે, પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, આવું સૂત્ર હતું, એમાં ડબલ્યુને કરતા બનાવો, પી ગુણ્યા શું થઈ જાય ટી, તો પી કેટલા હતા આપણી પાસે 250, સમય ટી કેટલો હતો 1 કલાકનો, એટલો હતો 1 કલાકનો, તો 1 સેકન્ડમાં લીધો તો 3600 સેકન્ડ જેટલો સમય હતો આપણી પાસે, બરોબર. આ બેનનો જો તમે ગુણાકાર કરો તો તમને ગુણાકાર મળે છે 90, 36 × 25 કરો એટલે જવાબ આવે 900 ને પાછળતા 3 મીંડા. રેડી, તો આટલું જૂલ, 900 જૂલ, 90 લાખ જૂલ જેટલું કામ થાય. હવે આને કિલો જૂલમાં ફેરવવું હોય તો 3 મીંડા નીકળી જાય એટલે 900 કિલો જૂલ, 900 કિલો જૂલ જેટલું ઉર્જા કેની અંદર વપરાય છે, ટીવીની અંદર. હવે કોના માટે વિચારવાનું આપણે, હવે વિચારવાનું છે હીટર માટે. તો હીટરને 1200 વોલ્ટના હીટરને 10 મિનિટ ચલાવવામાં આવે, કેટલી મિનિટ, 10 મિનિટ. તો અહીંયા લખાય, હવે હીટર માટે, તો હીટરનો પાવર કેટલો હતો, 1200 વોટ, તો પાવર કેટલા થઈ ગયા હીટર માટે, પાવર એટલે કહેવાય પી, હીટર માટે કેટલા વોટ હતો, 1200 વોટ. રેડી છે. અને સમય કેટલો આપ્યો છે, ટી બરાબર 10 મિનિટ. આ મિનિટને આપણે શેમાં ફેરવવું પડશે, સેકન્ડમાં, તો 10, 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે, 60, તો અહીંયા શું જવાબ આવે, 600 સેકન્ડ થઈ જાય, બરોબર છે. તો અહીંયા આપણે ઉર્જા ગણવી હોય, પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, એમાં ડબલ્યુને કરતા બનાવો, તો ડબલ્યુ પી આ બાજુ હોય, ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી, તો પી એટલે શું હતા, પી 1200 × 600, 12 × 72, 72 9004 મીંડા, આ 72,000 1200 અને 600 સેકન્ડ, 12 × 72 અને વાહે 2 × 2 = 4 મીંડા. રેડી, અહીંયા 720,000 જૂલ એટલે 720, 3 મીંડા કિલોમાં ફેરવી નાખો, અમારે 3 મીંડા વયા જાય, તો ડબલ્યુ બરાબર 720 કિલો જૂલ. અહીંયા કેટલા હતા, 900 કિલો જૂલ. આમ ટીવી 700 કિલો જૂલ જેટલી કેમાં વપરાય, હીટરમાં, અને ટીવીમાં કેટલી જૂલ હતી, 900 કિલો જૂલ. તો કોની વધારે હોય છે ભાઈ, ટીવીની કે ફ્રીજની, હીટરની? તો અહીં ટીવીમાં વધુ ઉર્જા વપરાશે, શેની અંદર વધુ ઉર્જા વપરાય, ટીવીની અંદર, શેની અંદર વધુ ઉર્જા વપરાશે, ટીવીની અંદર. રેડી, એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ, એમાં કોઈને ના ખબર પડતી હોય કે ના આવડતું હોય તો મને પૂછી શકો છો. રેડી, ચાલો.